જય માતાજી મહાદેવ હર હું ફરી યુટ્યુબના માધ્યમથી આપ લોકોને હસાવવા માટે જ્યારે આવ્યો છું ત્યારે આપ સૌ પધારેલા માતાઓ બહેનો મોરબી સૌનો મારો હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું શરૂઆત કરું કે આ દુનિયા પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે એના માટે અમારો કવિ એક દુહામાં એમ લખે છે પણ ભણ્યા ભણ્યા પણ ગણ્યા નહીં એ આખા ગામની કાઢે અણી ભણ્યા પણ ગણ્યા નહીં તો આખા ગામની કાઢે અણી સાહેબ જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખવા જેવો છે કે બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખજો કારણ કે આ દુનિયા અણી તો કાઢશે કાઢશે અને કાઢશે આ દુનિયા એવી છે સાહેબ અમુક તમે જો મારા વખતમાં મારી ઉંમરના જે લોકો આમાં બેઠા છે બધા એને ખ્યાલ છે કે આપણે ભણવા જતા ત્યાં પાટીને પેન પેન એટલે વતવણું એને કહેતા આપણે ગુજરાતીમાં એ વતવણાને આપણે સારા અક્ષર કરવા માટે અણી કાઢતા બજારમાં કોઈની દિવાલ હોય તો ત્યાં અણી કાઢતા ચોકમાં પાણો હોય તો ત્યાં અણી કાઢતા એ પેનને અણી કાઢતા સારા અક્ષર કરવા માટે સ્લેટમાં પાટીમાં લખવા માટે એટલે એ અણી તેદી આપણે એ અણી કાઢતા અને અત્યારે બજારમાં ચોકમાં બેહી અને અણી કાઢવાવાળા તો છે ભાઈ અણી કાઢવાનું તો જ છે એક એક જણો હું ત્યાંથી નીકળ્યો ને મને મને હાથ કરે હે પ્રફુલ ભાઈ અહીંયા આવો અહીંયા આવો એક સારી વાત કરું તમને એટલે મેં કીધું મારે પ્રોગ્રામમાં જ આવું કામ છે મને કે ના પાંચ મિનિટ આવો પછી પ્રસ્તાવો અહીંયા આવો સારી વાત કરું સારી વાત કરું એટલે હું ગયો મેં કીધું બોલ શું છે

મને કે એનો છોકરો બાખલો નહીં મેં કીધું હા મને એની મન કે ભાગી ગઈ એટલે કે હારી જ ને બહુ સકી ગયા તા અને ઊંસા ઊંસા હાલતા હતા કોઈને દા નતા દેતા પૈણી ગયા એટલે કે આમ જો કોઈને હામું નતા જતા ભાગી ગઈ મને કે એટલે મેં કીધું આને હારી વાત ન કહેવાય મને કે એ હારી જ કહેવાય તમને શું મને કે ખબર પડે તો એની બાનો ફોન આવ્યો ઘેરેથી

આ ભાગત નહીં વહુ ભાગી ગઈ મેં કીધું હવે તે ગામની અણી કાઢી અને ઓલીને મેં કીધું હવે તારે મનામણા ને તેડવા તેઓ જે થાય એ વહુ તારી અણી કાઢશે અણી કાઢવા વાળા દુનિયામાં છે અમુક અમુક તમે જોવો ગામના ચોરા બેઠા હોય આંખે મોતિયા એટલે મોતિયા આવી ગયા હોય પૂજતું ન હોય તો ઝીણીયું આંખીઓ કરીને જોતા હોય હા હમણાં ગઈ મગનની ની કે નહીં બીજો શું કે નો કોલ નાતાની વહ હતી અલે તત્રી તો બેઠો હવે કોલકે નાતા ની નહીં મગન વવે નહોતી મારા ધોકરા ની વવ હતી આ ગામની ની વેઠા વેઠા અણીઓ કાઢતા અમુક અમુક ને તમે જોવો ને આંખમાં મોતિયા ઉતાર્યા પછી મણી બેહાડ્યો હોય ને મણી એ બાપો મને તો મને કે ત્રણ મહિનામાં મારો મણી બગડી ગયો મેં કીધું ગામના સોરે તમે બેહો અને ગામની અણીયું કાઢો અને સકળ ઊંચું ને આડું ને અવળું જોવો આમાં મણી મેં કીધું આ તો બગાડી નાખો હા એટલે કવિએ લખ્યું છે લાલ લુગડું ભાળે અને આમ તેમ ડોલે લાલ લુગડું ભાળે અને આમ તેમ ડોલે પછી સ્ટેજ ઉપર જાય અને બ્રહ્મચર્ય વિશે બોલે હા અમુક ના રાત તમે જુઓ ને હાથી જેવા હોય જીવન દાંત દેખાડવાના જુદા ને સાવવાના જુદા એક જણો મને કે પ્રફુલભાઈ આવનારી પેટી છે ને એ મને કે બહુ ખરાબ થાય મને કે એને સલાહ આપનારા આપણે જશું ને અમુક તો હાઉ તમને કહું લેવા દેવા વગેરે ની ગામની અણી કાઢતા હોય મારો મિત્ર છે ભકો તે મને એક દી ફોન આવ્યો મને કે મારે ત્યાં મારા દીકરાનો જન્મદિવસ છે અને તમારે મને કે જમવા આવવાનું છે હવે જો કેવી અણી કાઢે અમારા કલાકારોની અણીયું કાઢી એવા હોતો હા હા એવું ન વાંધતા એ તમને કહું મને ફોન આવ્યો મને કે તમારે જમવા આવવાનું છે અરે મેં કીધું ભાઈ મારે પાસે ટાઈમ મને કે ભાઈ એવું ન હોય તમે કલાકારના દીકરા એટલે તમે આવો નહીં અને બહુ મોટા થઈ ગયા મેં કીધું એવું નહીં હું આવે હાલ હવે તમે નહીં માનો સાહેબ બાર વાગે મને જમવા બોલાવેલો હું અગિયાર વાગ્યામાં ગયો હવે જાતો તો તે મારા ઘરનાએ મને કીધું મારા મિસિસ મારા પત્નીએ મને કે આ લ્યો આ પચ્ચીસો રૂપિયા લેતા જ આવ વળતા તેલનો ડબ્બો લેતા આવજો મેં વાંધો નહીં એ પચ્ચીસો ખિસાબ નાખ્યા હું ગયો મારા ભાઈબંધની ઘીરે ત્યાં ગયો ત્યાં એ ઘીરે જ નહોતો મેં ભાઈ બેન પૂછ્યું મેં કીધું ક્યાં ગયા મારા ભાઈ મને કે તમારા ભાઈ ના ઠેકાણા છે મેં કીધું કા હું થયું મને કહો એના નંબરના ભૂલકણા કાંઈ ખબર પડે નહીં બુદ્ધિ નહીં પણ મેં કીધું હું અરે મને કઈ ભૂલકણા એવા એક વાર મને એક તેડવા આવ્યા તા તો મને તેડ્યા મૂકી ન આવ્યા આવા ભૂલકણા મેં કીધું કર્યું હું એને મને ક્યાં શાક લેવા મોકલ્યા તો મને કે મરસા ભૂલી ગયા તે મરસા લેવા ગયા છે અરે મેં કીધું ભાભી મરસા હોય કે ન હોય હું ફરક પડે કદાચ મને મેં કીધું મરસા ન આપો ભાભી કે એમ થોડું હાલે તમે કલાકાર છો પ્રફુલભાઈ જોશીને જમવાનું કીધું હોય તો મને કે અમને અમારે મરસા તો મૂકવા પડે ને કીધું બે મૂકવાના ન હોય આપવાના હોય કીધું કાંઈ વાંધો નહીં જે હોય તા એનો છોકરો હું તમને કહું ભકલો આવ્યો હા હાથમાં મોઈ દાંડીઓ એને મમ્મીને પૂછ્યું કોણ મહેમાન છે પ્રફુલભાઈ આવ્યા છે કલાકાર તારો જન્મદિવસ ને આજે જમવા આવ્યા છે એમ કલાકાર છે હા કલાકાર છે જા ઘડીક બે એની પાસે મે બોલી હાથ કર્યો મે કીધું બે હે તો હારું મે આયા આયા પકલા આયા આય મારી પાસે આવ્યો મને કે કલાકાર છો મે કીધું હા કલાકાર છો હા મે તારા જન્મદિવસમાં જમવા આવ્યો છું મે કીધું હું તારું નામ શું છે બકલા બકલા એમ કઈ નિશાળમાં ભણસ માટુ તું શ્રીમાં એમ હારું 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 હ ભણીને હું બનવાનો છો જે બનુ ઈ તમારે શું કામ છે મે ખાવા આયો છું મારી હણી કાઢવા આયો છું મેં કીધું પણ હું બનવાનું શું એટલું તને ન પૂછાય અરે જે બનાનો તમને કહો સા બનાવતા હતા સા એને ખબર હતી હું વડાપ્રધાન થાય આમાં આવું કાંઈક મોજી વડાપ્રધાન નથી યા બીજી વાત કરો બીજી મેં કીધું શું બીજી વાત કરું કાંઈક આમ આમ કાંઈ સમજો કમાવાની વાત કરો કમાવાની મેં કીધું કમાવાની તો બોલ મેં કીધું શું કરવાનું હાલો શરત નાખી મેં કીધું કેમ અરે શરત નાખોની તમે જીતી જાવ તો હું પાંચસો આપું નકર તમારે દેવાના મેં કીધું હાલ લાગી તો મને કે પહેલો પ્રશ્ન હો પહેલો પ્રશ્ન મને પૂછ્યો એને મને કે સો હોય સો ઓ એકડા ઓ હો ઓલી હો ગોકા વની નહીં ઓ હોય એમાંથી 10 ને કેટલી વાર કાઢી શકો મે કે તો 10 વખત આ તો કાઢો હાલો કાઢો મે કે તો એકવાર 10 કાઢ્યા કેટલા વઢ્યા 90 હવે કાઢો મે તોજી પાસે 10 કાઢ્યા ઈ તમે 90 માંથી કાઢ્યા ઓ માંથી નીકળ્યા નીકળ્યા મને નીકળ્યા અરે મે કે તો હું વાત કરું આ પણ તો 100 માંથી એક જ વાર પછી કાઢો છો નેવું માટી પછી એસી માટી પછી હીટર માટી લાવો પાંચસો લાવો પાંચસો રૂપિયા મેં આપ્યા એને બીજું પૂછું મેં તો પૂછ મને કે કવા ઉડતા હે ગગન મે મગર રહેતા કહા હે આ જેટલા બેઠા છે ને એ જેટલા તમે બોલ્યા ને એ જ હું બોલ્યો તો મેં આને કીધું મેં કીધું ઝાડ ઉપાય

મે કીધું પેટમાં હવે તમે પૂછ્યા હેના ના પૂછા પેટની વાત હતી એવો ભંજો ના ના હજાર રૂપિયા પાંચસા નહીં હજાર હજાર એ હજાર રૂપિયા પાછા દીધા બે હજાર વહી ગયા ઘરવાળી એ તેલનો ડબ્બો લેવા પચીસો આપ્યા હતા એમાં પાંચસો વધ્યા પાંચસો રૂપિયા મેં કીધું આ તારી બાંધ દઈ દેજે તારી મમ્મીને તારા જન્મ દિવસના મારે હવે ખાવા રોકાઈ તારો દીકરો હોય અને હું ભાઈઓ ભાઈ હોય ને ઘરે બી આવ્યો ઘરે આવ્યો ને તમારે મિસિસ મને કે તેલ ન લાવ્યા અને એનો ભાઈ ઓલા ની રી અહીંયા ઉતારી તેલ લેવા ગયો તેલ નો ડબ્બો અરે તેલ લેવા તમે ગયા તા ડબ્બો નહીં તમે તેલ લેવા ગયા પછી ખોટું બોલ્યો હું કારણ કે તુલસીદાસજી રામાયણમાં કીધું છે કે પત્ની સામે જો તમારા લગ્નજીવન સુખી થતું હોય તો થોડું ઘણું એમ થોડું ઘણું ખોટું બોલવામાં વાંધો નહીં એટલે મેં કીધું ભાઈ તેલનો ડબ્બો મેં લઈ લીધો તો પણ અનાથ આશ્રમ વાળા હા માં ને એટલે મેં એને આપી દીધો મને કે તો વાંધો નહીં તો વાંધો નહીં પણ બની જશે મને એમ છું ભીખાભાઈ આહિર મને દુહો યાદ આવી ગયો કે લખ્યું હોય લલાટમાં એ ભોગવવું પડે ભાઈ એમાં કોઈનું નો હાલે કાય ભાગ્યની આગળ ભીખલા હવે બે હજાર દબોય ન આવ્યો અને તમને કહું મારી હણી અણી લીધી એને હા મજા છે છોકરા તમને કહું સાહેબ ની નિશાળમાં હણી કાઢે એવા થઈ ગયા છે હા જો હમણાં શિક્ષકે એક છોકરા ને પૂછ્યું કે બોપા ઉભો થા હનુમાનજી મહારાજ ને પૂછ હતી પૂછ હા તો હતી તમને વાંધો છે એમ નથી પ્રશ્ન પૂછું છું હનુમાનજી મહારાજ ને પૂછ હતી તો અંજની માતા ને નહોતી તો હનુમાનજી ને કેમ હતી હવે ઈ સાહેબ એમ સમજાવવા માંગતા હતા કે એમના પિતાશ્રી હનુમાનજી મહારાજ ના પિતાશ્રી કેસરી નંદન ને પૂછ હતી એટલે હનુમાનજી મહારાજ વાનર સ્વરૂપ હતા એટલે એને પૂછ હતી આવું છોકરા પાસે કેળવડાવવા માંગતા હતા છોકરો પણ ભોપો એવો હો ભોકા કાઢી નાખ્યો એણે કીધું સાહેબ અંજની માતાને પૂછ નોતી હનુમાનજી મહારાજને હતી બરોબર બરોબર છે આમાં નવું શું છે કેમ જવાબ દે મને એમાં એવું છે તમારે મૂછ્યું છે સાહેબ કે આ મૂછ્યું છે તમારી બાને છે ના એને નથી આવું જ હોય ઓણી કાંઠો માં ભીજું

બેલ મારી રજા પડતી હમણાં નિશાળમાં એક છોકરાને ટીચરે પ્રશ્ન કર્યો કે માન કે દરિયાની વચ્ચે લીંબુડીનું ઝાડ હોય અને એ લીંબુ જ્યાંથી લાવવાના હોય તો તું કેવી રીતે લઈ આવીશ એટલે છોકરાએ કીધું હું સને હા હું સકલી બનીને લઈ આવું ટીચર કે ચકલી કને તને તારો બાપ બનાવશે તઈ દરિયાની વચ્ચે લીંબુ કોણ તમારા બાપ આવવા જાય બીજું બનાવણ હણી કાટોમાં છોકરા ગજબ ના છે હા ટ્રાન્સફર બનાવાય અગરા થઈ ગયા હું કાયમ માટે કહું છું ગુરુ કોણ લઘુ કોણ અને શટકોણ અને ત્રિકોણ આ બધુંય સ્કૂલમાં છેક બાલ મંદિર થી માંડી અને કોલેજ સુધી ભણાવવામાં આવે પણ સાહેબ જ્યાં સુધી દ્રષ્ટિકોણ ભણાવવામાં નહીં આવે ને ત્યાં સુધી આ એકેય કોણ કામ નહીં લાગે જૂનાગઢની માલિકોરે એક બાપુને મેં પૂછ્યું તું મેં કીધું બાપુ અજ્ઞાની માણસને ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય બાપુએ મને છ મુદ્દા કીધા કે આટલા અવગુણ જેનામાં હોય ને એ અજ્ઞાની માણા હોય પહેલો અવગુણ કયો કે કારણ વગરનો ક્રોધ કરે બીજો અવગુણ લાભ વગેરેનો બોલ બોલ કરે બીજું કામ વગરનું બીજાને પૂછપૂછ કરીને અણી કાઢે પછી ચોથું કુટુંબ પરિવાર હારે ખોટી રીતે ઝઘડા કરે અને ચોથ પાંચમું કે ખરાબ માણસોની સોબત કરે અને છઠ્ઠું છે વડીલોને ખોટી રીતે સલાહ આપ્યા કરે આ અજ્ઞાની માણા હોય હા અમુક અમુક તમે જોવો ને હાવ હાવ કાયદ ફાયદા વગેરેના તમને કોઈ કોકની અણી કાઢતા હોય અને એમાં કોઈને ફાયદો ન હોય હા જોજો તમે આ એક જણો મને કે પ્રફુલ્લભાઈ મને એક વાત મૂંઝવે હો મેં કીધું કેમ બોલ બોલ મેં કીધું મૂંઝારો હોય હમણાં દૂર થઈ જાય મને કે આ અમિતાભ બચ્ચનને કોરોના આવ્યો મેં કીધું હા તો મને કે એની પત્ની જયા બચ્ચન મેં કીધું આ મને કે એને કેમ નો આવ્યો મેં કીધું નો આવ્યો તો મેં કીધું તારા બાપનું નું હું જાય અને નો આવ્યો તો હારું મેં કીધું મને કે એ વાત એમ નથી મુંજારો બીજો છે મેં કીધું શું તકલીફ છે મને કે એ અમિતાભ ની પત્ની જયા બચ્ચન એને મન કે કોરોના આવવો જોઈએ મેં કીધું નો આવ્યો તન વાંધો હું છે મને કે એમ નહી તો મને કે રેખા ને કોરોના કેમ આવ્યો વાત મને કે ગડબડ ન્યા છે કઈ ગડબડ છે મને કે શું હશે એમ કરીને હાવ ઢીલો પડી ગયો હા અરે મેં કીધું મેં કીધું પણ રેખાને આવ્યો મને કહે એમ નહીં એમ નહીં પ્રફુલભાઈ રેખાને આવ્યો એટલે કંઈક ગડબડ છે શું હશે મેં કીધું તું હું લેવા નીકળ્યો છો મને કહે ગાંઠલેટ લેવા મેં ગાંઠલેટ લઈને ઘેરેરા અને રેખાની નમિતાભની રેવા દે હા ખોટીઓ હાવ ગામની હણી કાઢતા હોય એક જણો મને કહેતો તો મને કહે પ્રફુલભાઈ મેં કહું બોલ બોલ મને કે આ ભગવાને બહુ મોટી ભૂલ કરી છે હો આળો દગો તો કરે છે અરે મેં કીધું જડકટા તારી જીભમાં વાળા ઉગે ભગવાન મેં કીધું કોઈ દગો કરે મને કે હા હા મને એક મુંઝારો થાય છે એનું મને કે સોલ્યુશન આપો મેં કીધું બોલ મને કે આમ જો ભેંચ પોદરો કરે એ બરાબર છે હાલો ગાય માતા પોદરો કરે એ બરોબર છે તો મને કે આ બકરી મને કે એક હરખી લીંડીયું કરે તો અંદર ઈ કે ફેક્ટરી છે આપણે કે કારખાનામાં એક નટ બોલ હોય બનાવવા હોય તો એની ડાયુ સડાવવી પડે આમાં એક હરકી મને કે ભાઈ એક હરકી હે હા એક હરકી આ માળા જોઈ લ્યો તમે એક હરકી લીડ્યું અને તમને કહો અંદર ફેક્ટરી છે હું હોય છે મને કે મેં કીધું આ વિચારવું આપણા ગજાબારની વાત છે તું જ્યાં સાતો હોય ને મારી અણી કાઢમાં હા અમુક કારણ વગરના અમુક તમને ને તો કારણ વગરના વાતતા હોય હોતે આવ લેવા દેવા વગરના એક માજીએ વહુને ખાલી એટલું કીધું કે વહુ બેટા આ મોબાઈલ માંથી તમે આમ ઊંસુ નથી જોતા તો ઊંસુ જોવો અને કાંઈક કામ કરો કાંઈક કામ કરો ત્યારે વહુનો મગજ ગયો બા તમને સંભાળો તમારા ઘરવાળા મારા હાહરાને સંભાળો તમારા દીકરાને સંભાળો તમારા દીકરાના દીકરાને સંભાળું તમારું ઘર સંભાળું કેટલું સંભાળું જ નથી આટલું સંભાળું સંભાળો સંભાળો કરતા હતા ને વાહ ત્યાં હાહુ ને હાહુને કંટાળો આવી ગયો વાહ એટલું બોલ્યા ને ત્યાં હાહુ એ કીધું એ વાવ બેટા હવે કાંઈ નથી સંભાળવું તમારી જીભ સંભાળો બાકીનું હું બધું સંભાળી લઈ

આમ હા આમ જગદંબા બની જતી કામ માટે અને એટલા કામ આટોપતી એટલા કામ કરતી વાસીદું કરતી ઢોરનું કરતી નવા દોવાનું ને કેટલા બધા કામ ગણામાં બેહી તો તો ખૂટે નહીં સાહેબ એ વહેલી ચાર વાગે ઉઠીને બેથી ને આપણે બાપુજી હતા બાપુજી વહેલા ચાર વાગે હરો આર ઉઠતા પણ પલંગમાં બેઠા બેઠા બીડિયું હાંધા કરતા હા હા અને તઈ તો હું તમને કહું જમાનો એવો હતો તો આમ ભગવાનની કૃપા હતી છોકરા એટલા એ જમાના હા અટાણે એવું નથી અટાણે તો અમે બેન અમારા બે નહીં અમે બેન અમારો એક તોય ધીબી મોટો કરે હા પેલા માવડિયું એટલું કામ કરતી તોય પતિદેવને બાજુમાં બેસાડીને જમાડતા માખ્યું ઉડાડતી માવડીઓ ઉડાડું બાજુમાં બેન માખી ઉડાડતી જમવા દેતી તાણી કરતી પણ તોય કોઈ દી આપણી માવડીઓ ફરિયાદ ન કરતી કે અમને આ તકલીફ છે અને અટાણે તમે જોવો તો આ બેનો માથે ભગવાને સુખના ખટારા ઠેલવી દીધા એવું તમને નથી લાગતું કપડાં ધોવાના મશીન લોટ બાંધવાના મશીન તમને કહું આમ કોઈ કામ નહીં કરવાનું કેવો જમાનો આવ્યો કેવું સુખ બેનું છે હા હું એક હમણાં તો શાક માર્કેટમાં બે બેનું વાતું કરતી હતી છું બધી શોધ થઈ પણ આ કુકરમાં થોડુંક અધૂરું રાખી દીધું બીજી કે કુકરમાં શું કે ભલે કુકરની શોધ થઈ પણ થોડુંક વિચાર્યું હોત ને તો સારું હતું કે શું વિચાર્યું હોત એ કે આ સીટી વાગે કુકરમાં ત્રણ સીટીયું વાગે આપણે ગણવી પડે બનકે એક બીજું વાત કરતી હતી કે આપણે ગણવી પડે એ કે તો એ કે એમ નહીં સીટી વાગે આમ એક બે આ મને કે આંકડા બોલતી હોય ગણવી નહીં પણ એ જમાનો જ્યારે હતો ત્યારે બાપુજી છોકરા અત્યારે તમે જોવો ને છોકરા બાપુજીને આપતા પણ બાપડા જમાનામાં કઈ ટીપટોપ થવાનું હતું જ નહીં આ બધા બેઠા એને પૂછો આ મારી આ જેટલા આમાં બેઠા છે એ બધાને પૂછજો તમે કે ટીપટોપ થવાનું કઈ હતું જ નહી સાહેબ ગમે એ ગમે એ પોઝિશનમાં રખડ્યા જ કરતા હા અને એમાં બાપુજી પાસે આપણે હતા તે બાપુજી આપણે દિન કરીએ અને જે કંઈ હું તમને કહું એ આમ બધું આમ આખું મોઢું ને ઓઠ ને બધું જે બગાડી નાખતા એ બાપુજી ખાલી ઓર્ડર જ કરતા અને લે ને અને લેને અને તે દી આપણી માવડિયું ભાઈ એના પોતાના ઓઢણાના શેડે આમ હરખું સાફસૂફ કરીને દેતી હવે હારો થઈ ગયો અટાણે કીધું હોય તો કે આને લે એમ હે તો હું તમને કહું શબ્દોનું ફાયરિંગ ચાલુ થાય આને લે એટલો શબ્દ નીકળે તરત એમ કે હું જ ઘરમાં વધારાની મારે જ હાસવવાના કઈ ભેળી લઈને નથી આવી તમારો છે અને રાખો આ મારો યકનો છે અને તમારું કામ કરું આખા ઘરનું કામ મરવાય નવરી નથી થાતી મારા બાપાને હું હું ડોકમાં હીરો નાખો એટલું બોલે કે એટલું બોલે પતિ દેવે બે હાથ જોડીને એટલું કહેવું પડે અટાણે આ સમયમાં કે હવે નાક સાફ નહીં પણ શી કરશે ને સાફ કરી રાજે સાહેબ કાયમ માટે કહું છું કે સ્વર્ગમાં બધુંય છે પણ મોત નથી ગીતામાં બધુંય છે પણ જૂઠ નથી દુનિયામાં બધુંય છે પણ શાંતિ નથી આજના માણા પાસે બધુંય છે પણ સાબ સંતોષ નથી એટલે સંતોષ હો એ મજાની વાત છે હા તમે જો હમણાં એક બેન BMW કાર લઈને નીકળ્યા રેલવેની ફાટક બંધ ઉભા ભિખારી માગવા માટે આવ્યો બેન ને એમ કીધું કે બેન કંઈક આપો ભૂખ લાગી છે એટલે એટલે બેણે તરત એને રૂપિયા રૂપિયા આપ્યા આપ્યા ભિખારી હાલતો થયો એટલે એટલે બીએમ ડબલ્યુ વાળા બેને હાથ કર્યો અહીંયા આવે અહીંયા આવ્યો અહીંયા આવ્યો તને દસ રૂપિયા આપ્યા તે મને આશીર્વાદ ન આપ્યો ઓલો ભિખારી કે આ બીએમ ડબલ્યુ માં રખડી અને હજી તારે હેલિકોપ્ટર માં રખડવું છે કેટલાક આશીર્વાદ જોઈ બીજા વારો આવે ને વારો આવે ને અને સંતોષ રાય હા મજા છે સાહેબ સાહેબ એક જવાબદારી એક સમજદારી વફાદારી અને ઈમાનદારી આનો અર્થ જેને સમજાય જાય ને સાહેબ એને ચાર વેદ વાંચવાની કઈ જરૂર જ નથી હા ઈમાનદારીની તાકાત તમે જો ગમે એટલો બે પૈસો લાવવા વાળો માણસ હશે અને આમ બધા મને ઠામ હોય પણ એ વોચમેન ગોતે ને તો ઈમાનદારી વાળો ગોતે આ ઈમાનદારીની તાકાત છે સાહેબ હા ગામના બૂચ મારતા હોય હોય તો જ ખરાબ કામ કરવા વાળા જોરડાવા તો જાતા જ હોય એક જણો જોરડાવા જો ને જ્યોતિષ ને કે મને હું નડે કાકા તું નડે આખા ગામ ને અણી કાઢે આખા ગામ ને એક જણો તો હમણાં આઠે આઠ આંગળીઓમાં વીટીયું પહેરીને બેઠેલો બાપુ યાટે આઠ આંગળીમાં આ આંગળીમાં નામા નામાન વીટ્યુ પેરીન મે કીધું આટલી બધી વીટ્યુ મન કે ગ્રહોની છે ગ્રહોની નિવારણની મે કીધું નિવારણ મન કે આ પહેલી આંગળીમાં છે ઈ હગાય નોતી થાતી એની છે અબ મે તો આ બીજી મને કે બીજી આંગળીમાં હગાય પછી લગનમાં વાર ન લાગવી જોઈએ એની છે મે કીધું બીજી બધી મને કે બીજી બધી લગન પછી જે ઉપદ્રવ ઉપડ્યા દુઃ ખુભા છ્યા એના નિવારણની ગઝબના ગઝબના વાળા ટીવીમાં તમે જોવા તાંત્રિક બાબાની આ એટલી બધી જાહેરાતો આવે છે હું તો જોઉં છું ઘણી વખત આપ સવે જોયું છે તે તાંત્રિક બાબાની પૈસો તમારો ક્યાંય ફસાણો હોય એક તરફી લવ હોય લગ્ન થતા ન હોય સગાઈ થતી ન હોય એવું કેટલું બધું આવે છે કોઈ સાથે દુશ્મની હોય મિત્રતામાં દુશ્મની પડી હોય તમારો ક્યાંય ધન ક્યાંય તમારું ફસાણું હોય આવું બધું કેટલું આવે છે એમાં એક જણાએ તાંત્રિક બાબાની અણી કાઢી લીધી બોલો હમણાં એક જણા ફોન કર્યો તાંત્રિક બાબાને તાંત્રિક બાબાએ ઉપાડ્યો ને કે હાલો બોલો બોલો ની કે તમે બધું નિવારણ કરો છો હા હા નિવારણ કરું છું કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ તમારું કારણ હોય કોઈ પણ તમારા કોઈ પણ પ્રશ્ન હોય પૂછો કે મારે એક તરફી પ્રેમ છે થઈ જાય કે પણ પૈસા થાય અરે પૈસા તમે કહો એનાથી ડબલ આપું પણ થઈ જાય ઈ કે તો એક કામ કરો તમારું નામ લખાવો એણે એનું નામ લખાવ્યું આખું નામ લખાવ્યું સરનામું લખાવ્યું પછી હવે તમારી તમારે જેને એક તરફી જે પ્રેમ છે તમે જેને પ્રેમ કરો છો એનું નામ લખાવો એનું નામ છે લખો ઈશ્વરિયા રાય તાંત્રિક બાબાનો સુખ પડી ગયો ઈશ્વરિયા રાય સાથે ઈશ્વરિયા રાય એટલે તમે ઓલા અમિતાવચનના છોકરા અભિષેક અભિષેકને એની પત્નીની વાત કરો છો હા હા તે ઈ જ ને હું એને પ્રેમ કરું છું ઈ મને નથી કરતી આમાં કાઈ થાય એમ હોય મને ક્યો તાંત્રિક બાબા કે ઈ ન થાય હું કે મને કાઈ આ આ નિવારણ હાટુ ફોન કર્યો મારી અણી કાટો

બાબા તમે જુઓ ને આ નીકળ્યા હેવા એવા દયત દઉં નામ નિર્મલ બાબા નિર્મલ બાબા જો તમને કહો આપણું ઓ હો 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 કેટલું ધતી ગાલે કેટલું ધતી ગાલે અને એમાંય તમને કહો અમુક અમુક બહેનો તો આમ રોતી રોતી એવું બોલતી હોય બાબા બાબા મુજે ગરમી મેં શરદી લગતી હૈ બાબા બાબા મુજબ ગરમી મેં શરદી લગતી હૈ તો બાબા શું કે ખબર છે પકોડા ખાતી હો तो जो केव धती पकोड़ा खाती हो हा बाबा बहुत खाती हूं कौन सा तेल में खाती हो रिफाइनर तेल में बाबा वहां कृपा अटकी हुई है बाबा बाबा निवारण बताओ बाबा ये रोती रोती बोलती हो बाबा निवारण बताओ बाबा के एक बार नवरत्न तेल में पकोड़ा तल के खा लो ठंडा ठंडा फूल <laughs> कीधु <तुँ> गुजरी जाए हाँ धती साहब ક્યાંય જોડાવા જાવાની જરૂર નથી લેખમાં મેખ ચાર વ્યક્તિ જ મારી શકે એક તમારા માં એક બાપ એક સદગુરુ અને એક કોઈ ગરીબની દુઆ લઈ લો ને તો તમારા લેખમાં મેખ મારી દે સાહેબ ક્યાંય જોવા જવાની જરૂર નથી હા અમુક અમુક તમે જોવો ને છોકરા એવા હોય હમણાં નિશાળમાં ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુની પૂજા અને એવું બધું કરતા હતા એમાં અમારા ભકલાએ સાહેબ પૂછ્યું સાહેબ શું આજ ગુરુ પૂનમ છે ને હા તમને હું દક્ષિણા આપું ઈ ભોકલો તમને કહું આવું પૂછ્યું સાહેબે કીધું એક કામ કરજે તને કોઈ પૂછે તો કેતો નહી હું તારો ગુરુ સૌ એમ આ કેવો અઘરો છે હા મજા છે સાહેબ હમણાં એક જણો નવે નવા કપડાં પહેરીને આમ સ્પ્રે સાટતો તો એટલે એના એના બાપુજીએ પૂછ્યું બેટા આ શું સાટે છે એ છોકરાએ કીધું એના બાપને કે બાપુજી તમને આમાં ખબર ન પડે આ સ્પ્રે છે અને તમે આવું પૂછપૂછ કરો માં બાપુજીનો મગજ જો ભડના દીકરા આ તું જે પ્રે સાટે છે ને એ મારા પરસેવાની કમાણી છે એની સુગંધ છે બાપ પરસેવાની કમાણી અને એની સુગંધ છે અમુક અમુક તમે જોવો ને તો મોબાઈલમાં એટલા બધા મતતા હોય કે બાપુજીને એમ થાય કે ઓનલાઈનમાં છોકરો ભણે છે હા એટલા મતતા હોય આપણને છોકરો મોબાઈલમાં ભણે છે પણ મારો દીકરો એ એ છોકરીઓના ડીપી જોતો હોય અને અમુક અમુક તો ડીપી એટલા આમ ઝૂમ કરીને જોતા હોય ને તો અંદરથી અવાજ આવે દીક છોકરી બોલે કે હવે વધારે રહેવા હવે વધારે રહેવા દે ચામડી ફાટી જાય એટલા બધા મોબાઈલમાં રસ્યા પૈ્યા હોય એટલા બધા રશિયા પછા હોય અને એવી રીતે તમને કહું ડીપી જોતા હોય કે જાણે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર એલ બી ડબલ્યુ જોતો હોય ને આવી રીતે એ ડીપી જોતા હોય સાહેબ કાયમ કહું છું ફેસબુકમાં તમારે પાંત્રીસો કદાચ હાડા ત્રણ હજાર ફ્રેન્ડ હોય વોટ્સઅપમાં પચીસો ફ્રેન્ડ હોય પણ આઈસીયુમાં જે દાખલ કર્યા હોય તેદી બહાર આઈસીયુની બહાર માં બાપ પતિ પત્ની ભાઈ બહેન હોય માટે હા માટે જે સાથ આપે એને પણ સાથ આપજો અમારા આજના કાર્યક્રમમાં આપ સૌને હસાવાનો મને મોકો મારા પરમ સ્નેહી પરમ મિત્ર એવા મનોજભાઈ ભૂપતાનીના માધ્યમથી આ યુટ્યુબના માધ્યમથી આપ સૌને હસાવવાનો મને મોકો મળ્યો આપ સૌએ મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હરિઓમ તત્સ જય ભારત